નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બધી સમસ્યાનું સમાધાન જ્ઞાન યજ્ઞ વિચાર ક્રાંતિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે. તેને જ મનુષ્ય દ્વારા આ ઉબડખાબડ દુનિયાને ચિત્રશાળા જેવી સુસજ્જિત અને પ્રયોગશાળા જેવી સુનિયોજિત બનાવી છે. વિનાશ કરવો હશે તો પણ તે કરશે. તેને દિનહીન અને દયનીય સ્થિતિમાં પડી રહેવા દેવાની જવાબદારી પણ તેની જ છે. ઉન્નતિ કે પતનની અધિષ્ઠાતી પણ તે જ છે. આજની વાસ્તવિકતા જોતા આજે કરવા યોગ્ય કામ એક જ છે, લોક માનસનું શુદ્ધિકરણ. આનું જ બીજું નામ વિચાર ક્રાંતિ છે. આધ્યાત્મિક ભાષામાં આને જ્ઞાન યજ્ઞ કહે છે. આજે આપણે જે પરિસ્થિતિમાં જીવવું પડે છે તેમને બદલવી અત્યંત જરૂરી છે. જીવન ઉપયોગી સાધનોનો અભાવ અનેક લોકોને કષ્ટ આપી રહ્યો છે. ધરતી માતાના ભંડાર સાવ ખાલી નથી થઈ ગયો. તેની પાસે તેના દરેક સંતાનોનો સારી રીતે નિર્વાહ કરવા માટે પ્રચિત પ્રમાણમાં ધન ધાન્ય મોજુદ છે, પણ એના ઉત્પાદન વિતરણ અને સંગ્રહની વર્તમાન પ્રણાલી એટલી ખરાબ છે કે થોડા શ્રીમંતોને બાદ કરતા બીજા બધા લોકોને ખૂબ દુઃખ ભોગવવા પડે છે. સામાજિક ન્યાય ન હોવાને કારણે માણસ માણસમાં લોહીના ત્રસ્યો થઈ ગયો છે. અમુક વંશ કે જાતિમાં પેદા થવાના કારણે લોકોને ઉચ્ચ કે નીચ માનવામાં આવે છે. ઉચ્ચ વર્ગ અહંકારી બનીને નીચ વર્ગનો તિરસ્કાર કરે છે. યુગ દેવતા પોકાળે છે કે આ વિષમતાઓને બદલી નાખવી જોઈએ. પરમાત્મી પૌરતી વિમુખ કરનારી એ ભ્રામક માન્યાઓમાંથી દરેક માણસને મુક્ત થવું જોઈએ કે ઈશ્વર એક વ્યક્તિ છે અને તે મેવા મિષ્ટાન પ્રશંસાનો ભૂખ્યો છે. તેને લાચ રસવન તથા પ્રલોભન આપીને તથા તેને ખુશામત કરીને મૂર્ખ બનાવી શકાય છે અને પોતાની મનોકામનાઓ તથા સ્વર્ગ મુક્તિની આકાંક્ષાઓ પૂરી કરી શકાય છે. ઈશ્વર ભક્તિનો સાચો સ્વરૂપ પૂજા પાઠ નથી, પરંતુ વિશ્વ માનવને ભાવનાત્મક દ્રષ્ટિએ શ્રેષ્ઠ બનાવવાનો પ્રબળ પુરુષાર્થ છે. યુગ નિર્માણ યોજના અંતર્ગત અત્યારે હૃદયને આગને અભિવ્યક્ત કરતો લોક માણસને બદલી નાખવાની શક્તિ ધરાવતો ખૂબ સસ્તું અને ઉત્કૃષ્ટ કક્ષાનું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે. આ સાહિત્યને લોકોના અંતકરણ સુધી પહોંચાડવામાં આવે ત્યારે તેનો સાચો લાભ મળી શકે. અમે નવ અભિનવ વિચારનું સર્જન કરશું અને પરિજનો તેમને લોક માનસ સુધી પહોંચાડવાનો પ્રબળ પ્રયત્ન કરે. ભણેલાને વંચાવવું જોઈએ, અભણ લોકોને સંભળાવવું જોઈએ. તો વિચાર ક્રાંતિ દરેક મનુષ્યના અંતઃકરણમાં એક ચિંગારી બનીને પહોંચી જશે અને જોત જોતામાં તે પ્રચંડ જ્વાળાઓના રૂપમાં ફેલાઈ જશે. આપણો જ્ઞાન યજ્ઞ આ યુગનો સૌથી મોટો ઐતિહાસિક અભિયાન છે. આ માટે આપણા પરિવારના દરેક પરિજને એકબીજા સાથે તંદુરસ્ત અરીપાઈ કરીને પોતાનો ફાળો સદાય આપતા રહેવું જોઈએ. નાના મોટા બીજા પુણ્ય પ્રમાદ કરવાનું વિચારવાના બદલે યુગની મહત્વની જરૂરિયાતને પૂર્ણ કરનારા આ એક જ અભિયાનને આપણે એકાગ્રતાપૂર્વક પૂરું કરવું જોઈએ. લોક માણસનું ભાવાત્મક નવું નિર્માણ કરવા માટે વિચાર ક્રાંતિની જે લાલ મશાળ આ જ્ઞાન યજ્ઞને અંતર્ગત સળગી રહી છે તેના પ્રકાશમાં આપણા દેશ અને સમાજનો ઉત્કૃષ્ટ થવો સુનિશ્ચિત છે. સ્વતંત્ર ચિંતનના અભાવે આપણે મૂઢતા અને રૂઢિવાદના ખાઈમાં નાખી દીધા. સ્વતંત્ર રીતે સાચો વિચારવાના બદલે ઘેટાઓની જેમ અંધવિશ્વાસ કાદવમાં ફસાતા ગયા છે. વિવેક ખોયો તો યોગ્ય અયોગ્યનું ભાન જ ન રહ્યું. નિરક્ષીણ વિવેકની અર્થાત ગુણ દોષનું વિશ્લેષણ કરવાની પ્રજ્ઞા જો નષ્ટ થઈ જાય તો પછી અંધારામાં જ ભટકવું પડે છે. આપણે આવી દુર્દશામાં છેલ્લા 2000 વર્ષથી સપડાયેલા છીએ. માનસિક ગુલામી એ આપણને દિનહીન નિરાશ અને નિષ્પ્રાય બનાવી દીધા છે. આ સ્થિતિને બદલ્યા વિના કલ્યાણ થવું શક્ય નથી. માનસિક મૂઢતા ગ્રસિત સમાજમાં ઉદાર
માટે બધા જ દ્વાર બંધ છે. સ્વતંત્ર ચિંતનથી જ પ્રગતિ થાય છે. વિવેકવાન લોકો ફાયદામાં રહે છે. સમૃદ્ધિ સાહસિક મનુષ્યની પાછળ પાછળ જાય છે. લોકોના મનમાં આજ સત્પ્રવૃત્તિઓના બીજ વાવવા અને તેનો વિકાસ કરવો તે આપણી વિચાર ક્રાંતિનો એકમાત્ર ઉદ્દેશ છે. જ્ઞાનની મશાલ આ હેતુ માટે પ્રજ્વલિત કરવામાં આવી છે. જે દાન નથી કરતો એને પોતાની કમાણી પોતે જ ખાય છે તેને વિદ્વાનો અને શાસ્ત્રોએ ચોર કહ્યો છે. આપણો કોઈ પરિજન ચોર ન કહેવાય તે માટે તેને દાની બનવું જોઈએ. જ્યારે દાનનો વિવેકપૂર્ણ સદુપયોગ થાય ત્યારે તેની સાર્થકતા છે. સદજ્ઞાનનો ફેલાવો કરીને લોક માણસને બદલવાથી વધારે મોટી દાનની બીજી કોઈ સાર્થકતા નથી. આ બ્રહ્મદાન સૌથી મોટો પરમાર્થ છે. તેથી પરિજનોએ યથાશક્તિ અંતર માટે મહિનામાં ઓછામાં ઓછા એક દિવસની આવક તો વાપરતા જ રહેવું જોઈએ. ધનનો સદુપયોગ કરવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ જ્ઞાન એમનો છે. કદાચ એનાથી વધારે સારું માધ્યમ આખી દુનિયામાં બીજે કોઈ નહીં હોય. નિર્થક કાર્યો પાછળ શક્તિ અને ધનનો જે અપવ્યય થાય છે તેને બચાવવો જોઈએ અને ધનનો લોક માણસની શુદ્ધિ માટે કરવામાં આવતા કાર્યોમાં વાપરવું જોઈએ. આજની બધી જ સમસ્યાઓ અને વિપત્તિનું કારણ મનુષ્યના વિચારોમાં વિકૃતિ આવી છે તે છે. દુર્ભાવનાઓ અને દુષ્પ્રવૃત્તિઓને શારીરિક માનસિક આર્થિક કૌટુંબિક અને રાજનૈતિક મુશ્કેલીઓ ઊભી કરી છે. બાહ્ય ઉપચારોથી પાંદરાને પાણી પીવાથી કોઈ ફાયદો નહીં થાય. આપણે મૂળ સુધી પહોંચવું જોઈએ કે ક્યાંથી સંકટો પેદા થાય છે. વિચારો અને ભાવનાનો સ્તર હલકો બની જવો એ જ બધા સંકટોનું મૂળ કારણ છે. આજ મર્મસ્થળ પર પહાર કરવો જોઈએ. આપણે જ્ઞાન યજ્ઞ અને વિચાર ક્રાંતિને જ આ યુગની સૌથી મોટી જરૂરિયાત અને બધી જ વિકૃતિનો એકમાત્ર ઈલાજ માનવો જોઈએ. જ્ઞાન યજ્ઞથી જ માણસના હલકા વિચારો હલકી ઈચ્છાઓ વિમુખ કરીને ઉત્કૃષ્ટતા તરફ વાળી શકાય છે. જ્ઞાન યજ્ઞની સમગ્ર યોજનાઓ આજ લક્ષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અર્જુનને લક્ષ્ય વેધ કરતી વખતે માત્ર માછલીની આંખ દેખાતી હતી. એ જ રીતે આપણે પણ આ યુગનું મહત્વની આવશ્યકતા એક વિચાર ક્રાંતિ પર જ આપણું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને એ જ પરમાર્થ પ્રયોજનને હાથ ધરવું જોઈએ. એના દ્વારા જ્ઞાન યજ્ઞનો પવિત્ર હેતુ પૂરો થશે. બીજા કાર્યક્રમ તરફથી આપણે આપણું મન પાછું વાળી દેવું જોઈએ. શક્તિ વિકેન્દ્રિત થવાથી કોઈ કામ પૂરું થઈ શકતું નથી. પરિજનોને મારી એ સલાહ છે કે તેઓ પરમાર્થ માટે જો કંઈક કરવા ઈચ્છતા હોય તો તેમણે હજાર વખત વિચારવું જોઈએ કે એ કાર્યથી આજના માણસની દુર્બુદ્ધિને બદલવાનું લક્ષ્ય પૂરું થાય છે કે નહીં. શારીરિક સુખ સગવડો પૂરા પાડવા ધર્મ કાર્યને થોડા સમય માટે રોકી શકાશે, તે પછીથી પણ થઈ શકશે. પરંતુ આજની તાત્કાલિક જરૂરિયાત તો વિચાર ક્રાંતિ ભાવનાત્મક નવનિર્માણ જ છે. તેથી તેને યુગ ધર્મ માનીને ખરા મનથી એ પ્રયોજન પૂરું કરવામાં લાગી જવું જોઈએ. જ્ઞાન યજ્ઞનું કાર્ય ઇમારતોની જેમ પ્રત્યક્ષ દેખાતું નથી અને કોઈ સ્મારકની જેમ વાહ વાહ કરવાનું પ્રયોજન પૂરું કરતું નથી. ઉપયોગિતાની દ્રષ્ટિએ ઈંટ સિમેન્ટની ઇમારત બનાવવા કરતા આ ભાવાત્મક પરમાર્થનું પરિણામ લાખ ગણું વધારે છે. આપણે વાહ વાહ મેળવવાની તુચ્છતાને આગળ વધીને તેના આધારે માનવ જાતનું ભાગ્ય અને ભવિષ્ય ઘડાય છે તેનું કાર્ય જાત કરવું જોઈએ. આ કાર્ય જ્ઞાન યજ્ઞના હોતા કે અવધિયો બન્યા વગર બીજી કોઈ રીતે પુરુષ થઈ શકે નહીં. બધા પૂર્વગ્રહ છોડીને સત્ય અસત્ય તથા ઉચિત અનુચિત કસોટી પર આજની દરેક માન્યતાઓ નીતિઓ તથા કાર્યની પરખ કરીને વિવેક સંમત હોય, ન્યાય સંગત હોય અને સત્ય પર આધારિત હોય તેનો સ્વીકાર કરવો જોઈએ. જે બિન ઉપયોગી હોય, અસંગત હોય અને વિવેક વગરનું હોય તેને છોડી દો, ભલે પછી ગમે તેના દ્વારા તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય. આ
આ યુગની વિચાર ક્રાંતિ છે, તેના આધારે સુખ શાંતિ ભરેલી નવી દુનિયાનું અભિનવ નિર્માણ થઈ શકશે. જ્ઞાન યજ્ઞ અંતે એક જ એવું અસમયિક યજ્ઞનો રૂપ ધારણ કરશે કે જેનાથી લોકોની દુર્બુદ્ધિ અને દુષ્ટતાનો વિનાશ થઈ જાય. જો લોકોના આજના ચિંતનને ક્રમ બદલવામાં નહીં આવે તો જગતનો સર્વનાશ થઈ જશે. જ્યાં સુધી લોકોના મનની વર્તમાન દિશાને બદલવામાં નહીં આવે ત્યાં સુધી સંસારમાં સુખ શાંતિ સ્થાપવામાં તમામ પ્રયાસો નિષ્ફળ જશે. બધી વિકૃતિઓ, શોક, સંતાપ, સંઘર્ષો, અભાવ, અપરાધો, રોગો વગેરેનું એકમાત્ર કારણ આપણું ચિંતન દૂષિત થઈ ગયું છે તે છે. બધી જ સમસ્યાનું મૂળ દુષ્ટ ચિંતન છે. બધી વિકૃતિઓની દુર્બુદ્ધિઓથી જ ઉત્પન્ન થાય છે. ખોટા વિચારો જ નાણકીય પરિસ્થિતિઓ પેદા કરે છે. બધી જ સગવડો હોવા છતાં પણ જો વિચારવાની પદ્ધતિ સાચી ન હોય તો વ્યક્તિ દુઃખ જ ભોગવતી રહેશે અને પોતાની આસપાસના લોકોને પણ દુઃખી કરશે. આથી સર્વાંગી વિચાર ક્રાંતિ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. એ આજે કરવામાં આવે કે 5000 વર્ષ પછી, પરંતુ એના સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં. આપણે આ પરિસ્થિતિને બદલીને જમશું. પરિવર્તનના માર્ગ સફળતાપૂર્વક આપણે ચાલી નીકળ્યા છીએ અને શરીરમાં જ્યાં સુધી શક્તિ રહેશે ત્યાં સુધી ચાલતા રહીશું. અવિવેકનો નાશ કરીને જંપીશું. ઉત્કૃષ્ટતા તથા આદર્શતાને દરેક અંતકરણમાં સ્થાપશું અને હલકી વાસનાઓ અને તૃષ્ણાઓને કાદવમાંથી માનવીય ચેતનાને મુક્ત કરીને જમશું. આપણે માનવમાં દેવત્વનો ઉદય કરવાનો છે, એ માટે આપણે ભગીરથ તપ કરશું. જ્ઞાન યજ્ઞરૂપી ગંગાને ભૂલોક પર લાવવામાં આવશે અને પવિત્ર જળમાં સ્નાન કરાવીને કરોડો નર પશુઓને નર નારાયણ બનાવવામાં આવશે. જ્ઞાન યજ્ઞની ચિંગારીઓ વિશ્વના ખૂણે ખૂણે પહોંચશે. વિચાર ક્રાંતિની જ્યોતિર્મય પ્રવાહ તમામ લોકોના મન સ્પર્શે. આ વિદાયના સમયે હું પીડ્યા પરિજનોને બે જવાબદારી સોંપીને જાઉં છું. જ્ઞાન યજ્ઞનો નિરંતર આહુતિ આપવામાં કોઈ પાછો ન પડે. બીજું, યોગ પરિવર્તન માટે અનિવાર્ય સંઘર્ષ કરવામાં કોઈ સત્તાનો નાક ભળે તેઓ મને પ્રેમ કરતા હોય, મારા પ્રત્યે ખરેખર મમતા તથા આત્મીય રાખતા હોય તેઓ ઉપર બંને બાબતોનું પાલન કરતા રહે. એ જ કસોટી પર કસીને હું દરેક પરિજનને નિષ્ઠાની પડક કરીશ. જ્ઞાન યજ્ઞને ભાવિ પેઢીઓ લાખો વર્ષ સુધી ભૂલી નહીં શકે. જય ગુરુદેવ.